हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू अवर क्लास। अत्यार सुधी तमे घनी बधी राइम्स स्टोरीज सीखी गया छो ने। तो आजे आपणे यूनिट वन व्हाट इज इन दिस यूनिट सीखवाना छी। तो तेमां आपणे एक राइम सीखीशुं अने ए आपणी राइमनुं नाम छे अ रेप रेप अ रेप रेप। तो आ राइम पहला हूँ गाइस तमारे बधाए शांतिथी सांभळवानी रहेशे। ओके, तो बधा सांभळवा माटे रेडी छो ने? ओके। हियर्स द रिदम, हियर्स द रैप, वन टू थ्री फोर फाइव सिक्स क्लैप। हियर्स द रिदम, हियर्स द रैप, वन टू थ्री फोर फाइव सिक्स क्लैप। हियर्स द रिदम, हियर्स द बीट, कीप दैट रिदम इन योर फीट। हियर्स द रिदम, हियर्स द बीट, कीप दैट रिदम इन योर फीट। गो फॉर द रिदम, गो फॉर द फन, सेवन सिक्स फाइव फोर थ्री टू वन। Go for the rhythm, go for the fun, 7, 6, 5, 4, 3, 2, 1. Go for the rhythm, go for the rap, 1, 2, 3, 4, 5, 6, clap. Go for the rhythm, go for the rap, 1, 2, 3, 4, 5, 6, clap. Go for the rhythm, go for the beat. Hears the rhythm going down the street. Go for the rhythm, go for the beat. Hears the rhythm going down the street. So friends, આ રાઇમને આપણે ફરીથી ગાઈશું. ઓકે. Hears the rhythm, hears the rap, 1, 2, 3, 4, 5, 6, clap. Hears the rhythm, hears the rap, 1, 2, 3, 4, 5, 6, clap. Hears the rhythm, hears the beat, keep that rhythm in your feet. Hears the rhythm, hears the beat, keep that rhythm in your feet. Go for the rhythm, go for the fun, 7, 6, 5, 4, 3, 2, 1. Go for the rhythm, go for the fun, 7, 6, 5, 4, 3, 2, 1. Go for the rhythm, go for the rap, 1, 2, 3, 4, 5, 6, clap. Go for the rhythm, go for the rap, 1, 2, 3, 4, 5, 6, clap. Go for the rhythm, go for the beat. Here's the rhythm going down the street. Go for the rhythm, go for the beat. Here's the rhythm going down the street. તો તમારે ઘરે આરામની પ્રેક્ટિસ કરવાની રહેશે. તો હવે તમારે કંઈક નવું શીખવું છે. ઓકે, તો હવે આપણે કંઈક નવું શીખીએ તેમાં આપણે એવું કરવાનું છે કે તમને એક ચિત્ર આપવામાં આવશે અને તેમાં બીજા ઘણા બધા જુદા જુદા પિક્ચર્સ આપવામાં આવશે. તો એ જે પિક્ચર હશે તો તેને તમારે કાઉન્ટ કરવાના છે અને એની સંખ્યા જણાવવાની છે. સો ફ્રેન્ડ્સ, લુક ધીસ પિક્ચર. તો મને તમે જણાવશો કે આ પિક્ચર્સમાં તમને શું શું દેખાઈ રહ્યું છે? યસ, કેમલ્સ, કાર્સ, બનાનાસ, ફ્લાવર્સ, એલિફન્ટ્સ, બસ, બરાબર ને? આ બધું તમને દેખાઈ રહ્યું છે. તો તમારે બધાએ આજે કાર, બસ, ફ્લાવર્સ છે તો એને કાઉન્ટ કરવાના છે અને એની સંખ્યા જણાવવાની છે. તો મને કહો જોઈએ કે આ પિક્ચર્સમાં તમને ફ્લાવર કેટલા દેખાઈ રહ્યા છે? ઓકે, વેરી ગુડ. તમને આ ચિત્રમાં એલિફન્ટ કેટલા દેખાય છે?
ટુ છે, જોવું જોઈએ બરાબર. ઓકે, વન છે, વેરી ગુડ. અને બનાનાસ કેટલા દેખાઈ રહ્યા છે કહો જોઈએ મને. યસ યસ, સેવન. ના, બરાબર કાઉન્ટ કરો જોઈએ. એટ, વેરી ગુડ. અને કાર્ડ્સ કેટલી દેખાઈ રહી છે તમને? ફોર. વેરી ગુડ. તો આ રીતે જે બાકી રહેલા પિક્ચર છે તો તેને તમારે કાઉન્ટ કરવાના છે. કરશો ને બધા? ઓકે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે જે પિક્ચર છે તેને કાઉન્ટ કરીશું અને સાથે સાથે આપણે એનો સેન્ટેન્સ પણ લખતા શીખીશું. સો ફ્રેન્ડ, સૌથી પહેલાં આપણે જોઈશું ફ્લાવર્સ. તો કેટલા છે ફ્લાવર્સ? યસ, ફાઇવ. તો હવે એનું સેન્ટેન્સ બનાવીએ તો શું આવશે? ધેર આર ફાઇવ ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. ધેર આર ફાઇવ ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. હવે આપણે બીજું પિક્ચર લઈશું, બનાનાસ. તો કહું જોઈએ કે પિક્ચરમાં કેટલા બનાનાસ છે? યસ, એટ. વેરી ગુડ. તો હવે આપણે એનું સેન્ટેન્સ લખીશું તો શું આવશે? યસ, ધેર આર એટ બનાનાસ ઇન ધ પિક્ચર. ધેર આર એટ બનાનાસ ઇન ધ પિક્ચર. વેરી ગુડ. હવે કાર્ડ્સને કાઉન્ટ કરો જોઈએ, કેટલી થાય છે? ફાઇવ. વેરી ગુડ. એનું સેન્ટેન્સ લખીશું આપણે, ધેર આર ફાઇવ કાર્ડ્સ ઇન ધ પિક્ચર. ધેર આર ફાઇવ કાર્ડ્સ ઇન ધ પિક્ચર. વેરી ગુડ. હવે રેબિટ્સને કાઉન્ટ કરો જોઈએ, કેટલા થાય છે? સિક્સ. વેરી ગુડ. તો એનું સેન્ટેન્સ લખીશું, ધેર આર સિક્સ રેબિટ્સ ઇન ધ પિક્ચર. ધેર આર સિક્સ રેબિટ્સ ઇન ધ પિક્ચર. હવે બસીસને કાઉન્ટ કરો જોઈએ, કેટલી થાય છે? થ્રી. વેરી ગુડ. તો એનું સેન્ટેન્સ લખીશું, ધેર આર થ્રી બસીસ ઇન ધ પિક્ચર. ધેર આર થ્રી બસીસ ઇન ધ પિક્ચર. હવે ફ્રોગને કાઉન્ટ કરો જોઈએ, કેટલા થાય છે? વેરી ગુડ, નાઇન. તો હવે એનું સેન્ટેન્સ લખીશું, ધેર આર નાઇન ફ્રોગ્સ ઇન ધ પિક્ચર. ધેર આર નાઇન ફ્રોગ્સ ઇન ધ પિક્ચર. વેરી ગુડ. હવે કેમલ્સને કાઉન્ટ કરો જોઈએ, કેટલા થાય છે? ફોર. ના, બરાબર કાઉન્ટ કરો જોઈએ. યસ, ફાઇવ. તો હવે આપણે એનું સેન્ટેન્સ લખીશું, ધેર આર ફાઇવ કેમલ્સ ઇન ધ પિક્ચર. ધેર આર ફાઇવ કેમલ્સ ઇન ધ પિક્ચર. સો ફ્રેન્ડ્સ, હવે બાકીના જે પિક્ચર બચ્યા છે તેમના સેન્ટેન્સ તમારે જાતે લખવાના રહેશે. સો ફ્રેન્ડ્સ, તમે ઘણી સારી રીતે આ પ્રવૃત્તિ કરી છે. તો તમારા ઘરે પણ આ બધી જે રાઇમ છે, એક્ટિવિટી છે, તો એની પ્રેક્ટિસ કરવાની રહેશે. બાય બાય, સી યુ અગેન ટુ લર્ન સમથિંગ ન્યૂ.